એકના ડબલના નામે 520 કરોડની છેતરપિંડી કરનાર ટોળકીના બે સાગરીતોને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા હતા. તો અગાઉ આ ટોળકીના 11 આરોપીઓ દિલ્હીમાં ઝડપાયા છે. પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વારા દેશભરમાંથી લોકોના નાના ટોળકે પડાવ્યા છે. પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના શહેરોમાં લોકોને નાણાં ડબલ કરવાની લાલચ આપી 520 કરોડની અધધધ કહી શકાય તેવા રૂપિયાની છેતરપિંડી કરી બોગસ કંપનીઓ ઊભી કરાવી નાણાં જમા કરાવનાર ટોળકીના બેને સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યા હતા. આ કંપની વિરુદ્ધ અગાઉ દિલ્હીમાં પણ ફરિયાદ નોંધાતા દિલ્હી પોલીસે 11 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને બોગસ એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરાતા હતા. દેશભરમાં આશરે 5 લાખ લોકો પાસેથી કરોડો રૂપિયા ટોળકીએ પડાવ્યા છે. તો સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડેલા બે આરોપીઓ, જેમાં મૂળ દાહોદ બારિયાના અને હાલ મગદલા રોડ પર આવેલા સુમન શ્વેતમાં રહેતા વિજય વણજારા અને ભાવનગરના તેમજ હાલ અડાજણ ખાતે રહેતા જય અશોક પારેખને ઝડપી પાડ્યો છે. હાલ બંને ઠગો બેંગ્લોર સીઆઈડી ક્રાઇમે એક સાયબર ક્રાઇમનો એક મોટો મોડ્યુલ બસ્ટ કર્યો હતો, જેના અનુસંધાને પાવર બેંક એન્ડ ઉસકા ઇન્વેસ્ટમેન્ટ મલ્ટી લેવલ ઇન માર્કેટિંગ MLM સ્કીમ હતી કે અગર આપ પાવર બેંકમાં પૈસા જમા કરાવશો તો એનો આપનો વ્યાજે પેટા 4% જેટલા વ્યાજ મળતા હતા, અને એના સાથે સાથે અગર આપ કોઈ બીજા કસ્ટમરનો જોડાણ કરશો તો એમાં એનો એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ પણ મેળવવા આપવાનો હતો. એમાં કુલ 5 લાખ જેટલા ટોટલ કસ્ટમર બનાવ્યા. શરૂઆતમાં થોડા ઇન્ટરેસ્ટ આ લોકો આપતા હતા, પણ જ્યારે વધારે એકસાથે પૈસા ભેગા થઈ ગયા તો બધાનો આ સ્કીમ બંધ કરી દીધી. અને એમાં એક જો અકાઉન્ટ અહીંયા ખોલવામાં આવ્યો, આ વંજારા કરીને છે, વિજય વંજારા, એના નામથી અકાઉન્ટ ખોલવામાં આવ્યો, પર એનો એકચ્યુઅલ સંચાલન વિજય જે પારિક કરતો હતો. અને બંનેનો અત્યારે સુરતથી અમે અરેસ્ટ કરીને 41 બનાવી કરીને બેંગ્લોર પોલીસને સોંપ્યા છે, અને બેંગ્લોર પોલીસની સાથે સંકલનમાં છે કે સુરતમાંથી અને અથવા ગુજરાતમાં IRU મારફતે જો સાયબર સેલ અમદાવાદ છે તો એવા કેટલા ભોગ બનનાર છે જેને અરજી કરી છે, તો એની બધું માહિતી ભેગા કરીને અગર જરૂરત પડશે તો અમે એનો અહીં પણ લઈને આવશે અને એનો બધાની રિકવરી કરવા આવશે. વિરુદ્ધ બેંગ્લોર સિટી CID સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જેને કબજો ત્યાં સોંપાયો છે. હાલ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો ભેદ દિલ્હી બાદ સુરત સાયબર ક્રાઇમ ટીમે ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી પણ કરી છે. અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ.